तो दोस्तों स्वागत है तमारो आपणी YouTube चैनल मयूर ब्लॉग नी अंदर। तो दोस्तों आपणो आजनो वीडियो छे पावागढ़ मां महाकालीना धामनो। तो आपणे आ वीडियो में बात करीशुं पावागढ़ में फ्री में अपाता भोजन विषे। तो वीडियो में आपणे आरो कंटिन्यू। तो दोस्तों आ छे पावागढ़ थी माची जवा माटेनो वळांकवाळो अने कुदरती सौंदर्यथी भरेलो आ एडवेंचरवाळो रस्तो, जेना पर थईने तमे जारे माची सुधी ट्रावेलिंग करशो तो तमने मजा पण आवशे अने थोड़ो डर पण लागशे। तो मित्रों आ रस्ता पर घना फोटो पॉइंट पण आवेला छे, एटले के जो तमने फोटा पाड़वाना शौक होय तो तमे अहीं फोटोशूट पण करी शको छो। અહીં ફોટોશૂટ માટેના ઘણા એવા સારા પોઈન્ટ આવેલા છે। તો દોસ્તો આ રસ્તા ઉપર પાવાગઢના ડુંગરની ગોદમાં એક અન્નક્ષેત્ર આવેલું છે, જ્યાં પાવાગઢ આવતા માતાજીના ભક્તોને ફ્રીમાં ભોજન ખૂબ જ પ્રેમથી જમાડવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે અન્નક્ષેત્ર વિશે વાત કરીશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો આ વિડિયો। તો દોસ્તો પાવાગઢ અને માચી વચ્ચે અહીંયા બુઢિયા દરવાજા કરીને એક જગ્યા આવેલી છે, ત્યાં તમને આ રીતનું બોર્ડ જોવા મળશે। દોસ્તો આ અન્નક્ષેત્રનું નામ છે સૂર્ય ચંદનમની વિસામો અન્નક્ષેત્ર। અહીંયા પાવાગઢ આવતા માતાજીના ભક્તોને ખૂબ જ પ્રેમથી ફ્રીમાં ભોજન જમાડવામાં આવે છે। તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા રસોડામાં ખૂબ જ મોટી માત્રામાં ભોજન પ્રસાદ બનાવેલો છે અને અહીંયા રોજના હજારોથી વધારે ભક્તો માતાજીનો આ પ્રસાદ પ્રેમથી લે છે। તો દોસ્તો ચાલો આપણે જઈએ અને લઈએ માતાજીનો આ પાવનકારી પ્રસાદ। તો મિત્રો જ્યારે પણ આપણે આવી કોઈ જગ્યાએ જઈએ ત્યારે ભોજન મોટી હોટલમાં લેવાને બદલે આવી જગ્યાએ લઈએ અને હોટલમાં હજારોનું બિલ આપવા કરતાં અહીંયા જો તમે 1000 રૂપિયાનો દાન કરશો તો આ અન્નક્ષેત્ર ખૂબ જ લાંબુ અને વધારે ચાલશે અને માતાજી પણ તેનું તમને 10 ગણું પાછું આપશે। તો મિત્રો અહીં જમવામાં અત્યારે તો દાળ ભાત છે, પણ અહીં જમવામાં મહાપ્રસાદ, પૂરી, શાક અને દાળ ભાત એમ ફૂલ ગુજરાતી ડીશ તમને પીરસવામાં આવે છે અને તે પણ એકદમ ફ્રીમાં ખૂબ જ પ્રેમથી તમને ભરપેટ જમાડવામાં આવે છે। તો દોસ્તો અહીંયા જમ્યા પછી તમારે જમ્યાની થાળી જાતે ધોવાની છે અને આવી કોઈ જગ્યાએ આપણે જ્યારે પણ જમવા માટે જઈએ તો અન્નનો જરા પણ બગાડ ના કરીએ એનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે। કારણ કે અત્યારે પાણીની બોટલ પણ તમને ફ્રીમાં નથી મળતી અને અહીંયા તમને જમવાનું ફ્રીમાં મળે એટલે તેનો બગાડ આપણાથી નહીવત થાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો મિત્રો અહીંયા તમે થાળી ધોઈને અહીં પીવા માટે તમને શુદ્ધ પાણી પણ મળી રહે છે। તો મિત્રો જે પણ આવા અન્નક્ષેત્રોમાં દાન કરે છે માતાજી એમના ભંડાર સતત ભરેલા રાખે અને એમને જે આપ્યું હોય એના કરતાં એમને 10 થી 100 ગણું વધારે આપે। તો દોસ્તો જો તમને અમારો આ વિડિયો અને તેમાં આપેલી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરી દો, તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો અને બીજા આવા વિડીયો જોવા આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે અમે આવા જ નવા નવા ધાર્મિક વિડીયો લાવતા રહીએ છીએ। તો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે। જય માતાજી।